కుటుంబానికి పెద్ద మిత్రులు, చెల్లె అమ్మాయి సంబంధం విజయని అందరు స్వాధ్యాయ 1.1 దాఖల నంబర్ 10 సుబీ આપણે અભ્યાસ કર્યો. દાખલા નંબર 11 કે આપણે વાત કરીએ, એક્ઝામ્પલ નંબર 11 મુકરે રકમ જોયું ધ્યાન આપજો. સાબિત કરો કે સમતલમાં આપેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ, તો આપણને એ આપેલું છે સમતલના બિંદુઓનો ગણ. સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ ધરાવતા બધા બિંદુઓનો ગણ એ ઉગમનું કેન્દ્રવાળું વર્તુળ છે અને આ સંબંધે સામે સંબંધ બતાવ છે તેની વાત. હવે સિમ્પલ વસ્તુ છે, સમતલની અંદર ગણ કયો છે બિંદુઓનો ગણ, બિંદુ એટલે પી બી ક્યુ આર એ બી સી ડી બધા. હવે એ કહેલો છે બે બિંદુ શક્તિ અને ક્યુ આ સંબંધે બીજી રીતે લખવા કે બિંદુ અને ક્રોસ ગુણાકારની જોડમાંથી એક જોડ PQ મળી તો P નું ઉગમબિંદુથી અંતર જેને આપણે OP કહેવાય અને Q નું ઉગમબિંદુથી અંતર એટલે OQ એના બંને અંતર સરખા છે. ગુજરાતી ભાષામાં કે અંગ્રેજી ભાષા સાબિત કરવા છે સામે સંબંધ છે. સામે સંબંધ હોય એટલે સંવાચક સંમિત અને પરસ્પર ત્રણે ત્રણ હોય તો લખાણ લખવા દેશે સામે કહેવાય. કારણ કે બિંદુઓનો ગણ લઈએ P એક બિંદુ લઈએ તો P નો P સાથેનો સંબંધ. હવે સંબંધ શું છે કે આ જે બિંદુ મળે એનું ઉગમબિંદુથી અંતર એટલે OP અને આ ઉગમબિંદુથી અંતર એટલે OP. OP બરાબર OP સમાન કહેવાય. કોઈ બિંદુ A લઈએ તો A નો A સાથેની જોડ તો A નું ઉગમબિંદુથી અંતર OA, A નું ઉગમબિંદુથી અંતર OA, OA બરાબર OA સરખા. B B લઈએ તો OB બરાબર OB સરખા. તો આ સંબંધ A કેવો સંબંધ સ્વવાચક સંબંધ છે. તો લખીએ પ્રત્યેક બિંદુના ગણમાંથી P લઈએ તો P નો P ની સાથેનો સંબંધ એ સંબંધ R માં થશે. કારણ કે આ બિંદુ P નું ઉગમબિંદુથી અંતર અને આ બિંદુ P નું ઉગમબિંદુથી અંતર સમાન જ હોય માટે આ એ સ્વવાચક સંબંધ છે. સંમિત પણ છે. માનો કે કોઈ જોડ લઈએ આપણે PQ, PQ સંબંધની અંદર છે એનો મતલબ આ સંબંધનું પાલન કરે કે P નું ઉગમબિંદુથી અંતર OP અને Q નું ઉગમબિંદુથી અંતર OQ સમાન જ સમાન છે તો QP ની પણ PQ છે તો QP, કારણ કે OQ બરાબર OP કહી શકાય. OQ is equal to OP એટલે કે ક્યુ પી કેમ સંબંધ આ માટે આ એ સંમિત સંબંધ છે. પારંપરિક પણ છે કોઈ જોડ લઈએ પી થી ક્યુ એ સંબંધ આ છે તથા ક્યુ થી કોઈ બિંદુ લઈએ આ એ સંબંધ આ છે. માટે આ એ
संबंध छे जो तने तने संबंध हो तो क्या भाई साम्य संबंध छे अब अधूमो कहीं छे अपने उगम बिंदु केंद्र वाले वर्ग में आ माने ओके एकम वर्ग को छे एकम वर्ग पर એટલે અનુ કેન્દ્ર ત્રિજ્યા કેટલી 1 તો અહીંયા બિંદુ A લો તો આ બિંદુ A નું ઉગમ બિંદુથી અંતર 1 થાય અહીંયા બિંદુ B લો B તો આને ઉગમ બિંદુથી અંતર 1 થાય અહીંયા પણ બિંદુ લો તો એનો ઉગમ બિંદુથી અંતર વર્ગી વર્તુળની ત્રિજ્યા જે 1 થાય એનો મતલબ આપણે શું કહી શકીએ કે ઉગમ બિંદુ સિવાય બિંદુ કે એકમ વર્તુળ પરનું દરેક બિંદુનું ઉગમ બિંદુથી અંતર સમાન જ હોય બરાબર તો ખાલી મેં લખવાનું છે કે એકમ વર્તુળ પરના દરેક બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેવું સમાન છે એટલું ખાલી આપણે શું કરવાનું છે લખવાનું છે एग्जांपल नंबर 12 अब एक आपको उदाहरण है के ए ये बता त्रिकोण को गणना करो समतल में आवेला बधा है त्रिकोण कौन से संबंध आ रहा है पेश आपको ने के वा बे त्रिकोण P1 P2 ज्या P1 ने P2 ने समरूप छे बराबर तो साबित करवा छे आ साम्य संबंध छे पछी आगे बीजी वात करी तो त्रिकोण आमा पाछ त्रिकोण ने जुदा जुदा काटकोण होय लघु कोण होय गुरु कोण तो बधा त्रिकोण PQR XY समरूप તો ત્રિકોણનો ત્રિકોણની સાથેનો ક્રોસ ગુણાકાર લઈએ એટલે આપણને બે ત્રિકોણોની જોડ મળે ક્રમિક જોડ જેની અંદર બે ત્રિકોણ હોય તો સમરૂપ એટલે એના ખૂણાઓ સરખા હોય અને એની બાજુનો ગુણોત્તર સરખો તો આપણે વાત થઈ ગઈ સામે સંબંધ છે એટલે સહવાચક હોય છે સહવાચક હોય એટલે લખાણ લખવાનું હોય કે પોતે પોતાને શું હોય સમરૂપ હોય એબીસી લઈએ તો એબીસી એબીસીને સમરૂપ હોય XYZ XYZને પણ સમરૂપ હોય તો પ્રત્યેક T1 એ ત્રિકોણનો ગણ A છે અથવા T કહેવો તો T કહી દીએ અથવા T1 અંદર તો T1 ત્રિકોણ T1 ની જોડ એ આપેલ સંબંધમાં થાય કારણ કે ત્રિકોણ T1 એ T1 ને સમરૂપ છે એમ કહી શકાય માટે આર એ સ્વવાચક સંબંધ છે સમમિત પણ છે એક એવો ત્રિકોણ લઈએ કે T1 એ T2 ને સમરૂપ છે બાજુનો ગુણોત્તર ખૂણો એકરૂપ છે તો T2 T1 ને એક બાજુનો ગુણોત્તર બદલી જાય નહીં એના એ જ રહે હવે T1 T2 ઇન આર લઈએ એનો મતલબ કે T1 એ T2 ને સમરૂપ છે તો ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે તો T2 એ લખાણ આની અંદર સામે સંબંધને જેવું આપ્યું હોય એવું ખાલી ફેરવવાનું છે લખાણ લખતા હોવું જોઈએ તો ત્રિકોણ T2 એ ત્રિકોણ T1 ને સમરૂપ થાય માટે T2
T1 इन संबंध R माटे R A सममित संबंध छे हर परंपरा की बात तो T1 की तुलना तथा T2 T1 T3 इन R तो यह मतलब T1 आ संबंध में जरा संबंध पालन करें कि T1 A T2 ने तथा T2 A T3 ने सुशे समरूप छे तो T1 ने T3 ने पर समरूप किया गया माने T1 T3 इन संबंध आर माटे आर ए परंपर संबंध छे परंपर संबंध छे माटे साम्य संबंध छे साबित करो कि तमाम बहुगुणों में गण a तो a चलो आ परीक्षण बहुगुणों में गण अने एने अंदर संबंध r आप्यो छे कि p1 p2 ज्यां p1 अने p2 नी बाजुओनी संख्या समान छे कारण के पोते पोता नहीं बाजू सरखी हुए
कारण के P अने P बहुकोण ने बाजू केवी केवाय समान छे माटे R ए स्ववाचक संबंध कही शकाय। पछी सममित पण छे दाखला तरीके त्रिकोण त्रिकोण लो कारण के त्रिकोण ने त्रण बाजू तो सामे त्रिकोण ने त्रण बाजू आपणे लघुकोण काटकोण लो तो त्रण त्रण बाजू काट लघुकोण त्रिकोण ने त्रण बाजू काटकोण त्रिकोण त्रण बाजू तो काटकोण ने लघुकोण पण कहेवाय। लंब चौरस ने चौरस लो तो आनी चार आनी चार तो बटलो तो चौरस लंब चौरस नो चार चार थाय। तो लखा लखवा के P1 P2 इन आर एना मतलब के P1 अने P2 बहुकोण नी बाजू समान छे तो P2 अने P1 बहुकोण नी बाजू पर शुं थाय समान एना मतलब P2 P1 के संबंध आर नो छे माटे आर ए सममित संबंध छे। परंपरित माटे P1 P2 इना तथा P2 P3 इन आर तो आनी आनी बाजू सरखी छे आनी आनी बाजू सरखी हो तो आनी आनी बाजू पर सरखी होय कारण के एक लो लघु कोण एक गुरु कोण लो तो त्रण त्रण बाजू एक गुरु कोण थी काटकोण लो तो त्रण त्रण तो लघु कोण थी काटकोण त्रण त्रण थाय। तो लखाण खाली लखाण छे कि P1 अने P2 तथा P2 अने P3 बहुकोण नी बाजू समान छे तो आनी नानी बाजू सरखी आनी नानी बाजू सरखी तो आनी नानी बाजू पण सरखी होय। बहुकोण नी बाजू समान छे माटे P1 P3 इन आ माटे आ ए परंपरित संबंध छे माटे आ ए साम्य छे। અને એક બીજું કારણ આપવાનું છે અંદર કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા ઘન એના તમામ ઘટકોનું ગુણ શું હશે તો કાટકોણ ત્રિકોણ હોય એની ત્રણ બાજુ તો બાકીની ત્રણ બાજુ કોની હોય લઘુકોણ ત્રિકોણની હોય અને ગુરુકોણ ત્રિકોણની પણ હોય એટલે આપણે લખી દેવાનું કાટકોણ લખજો તમે બોલવી કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા ત્રિકોણો એ લઘુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ તમામ ત્રિકોણનો ઘન હોય પ્રખલિતનું કારણ લખવાનું છે અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જે શીખીશે એ જોઈ લેજો તમે। એલ એ રેખાઓનો ઘન છે समांतर छे
तो साबित करो कि आ संबंध साम्य संबंध छे अने छेल्ले कयुं छे वाचो स्वीकारी लो कि प्रत्येक रेखा પોતાને સમાંતર છે એ પોતે પોતાને સમાંતર છે એવું કહ્યું છે તો રેખાઓનો ગણ તો એક રેખા લઈ l l એ l ને સમાંતર કારણ કે છેલ્લે કયું છે પ્રત્યેક પોતાને સમાંતર m રેખા લઈ તો m એ m ને સમાંતર n લઈ તો n એ પોતે પોતાને સમાંતર એટલે સવાચક થયો પછી જો એક l1 અને l2 એકબીજાને સમાંતર હોય તો l2 અને l1 પણ સમાંતર કહેવાય એટલે સમમિત થાય પછી પરંપરિત થાય L1 એ L2 ને સમાંતર L2 થી L3 ને સમાંતર L1 એ L3 ત્રણે બીજાને સમાંતર જ કહેવાય તો આ સંબંધ ત્રણે ત્રણ છે એકમો કયું છે સામે સંબંધ એટલે આપણે લખવાના છે લખવા રહેશે તો મિત્રો શું લખીશું કે પ્રત્યેક L1 ઇન L માટે L1 L1 એ સંબંધમાં થાય કારણ કે છેલ્લે કહ્યું છે કે પોતે પોતાને સમાંતર L1 એ L1 ને શું છે સમાંતર છે બીજું સમયા સંબંધો થયો સ્વવાચક સંબંધ છે પરંપરિકમાં થાય કારણ કે L1 અને L2 એ સમાનાર્થમાં છે L1 L2 ને સમાંતર છે L3 L1 ને પણ સમાંતર કહેવાય L1 એ L2 ને સમાંતર છે તો L2 એ L1 ને સમાંતર છે જેથી L2 L1 ઇન સુ R માટે R એ સંમિત સંબંધ છે સાથે પરંપરિક થશે L1 L2 ને સમાંતર L2 L3 ને તો L1 એ L3 ને વિચારવાનું છે ખાલી L1 L3 ના તથા L2 L3 ના L1 L2 છે L1 એ L2 ને સમાંતર થશે તથા L2 એ L3 ને સમાંતર છે માટે L1 એ L3 ને સમાંતર છે માટે L1 L3 ઇન R માટે R એ પરંપરિક સંબંધ છે માટે શું કહેવાય આર એ સામ્ય સંબંધ અને એમાં એક આન્સર આપવાનો છે કે રેખા વાય બરાબર ટુ એક્સ પ્લસ ફોર સાથે સંબંધ ધરાવતી હોય બરાબર ભણી ગયા y બરાબર 2x + 2 તો સમાંતર કેને કહેવાય તો બંનેના ઢાળ સરખા હોય આનો ઢાળ કેટલો તો y બરાબર mx + c એટલે m એટલે 2 તો એને સમાંતર રેખાનો ઢાળ પણ આપણે 2 જ રાખવો પડશે તો સાથે સંબંધ ધરાવ રેખાઓનો ગણ એ આપણે ઢાળ પૂરે યાદ રાખીએ y બરાબર 2x + c થશે c તરીકે ગમે તે કિંમત ઉપર ઢાળ લીધા એ જ રહેશે તો મિત્રો આટલા સુધી રાખીએ ખાસ ધ્યાન રાખજો સામે સંબંધ આપેલું હોય ત્યારે લખાણ લખવાનું હોય અને ચેક કરવાનું હોય ત્યારે આપણે ક્રમિક જોડ મેન્યુઅલી મૂકીને ચેક કરવાનું કે આ છે ન હોય તો શું હશે કારણ હશે હવે આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે મળીશું એક એક અને વ્યાપ્ત વિધેય ત્યાં સુધી પીએપી સ્તરોને ભણતા રહેવું